સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મૃતદેહ લગભગ 1.5 કલાક સુધી રઝળતો રહ્યો હોવાનું સામે આવતા વિવાદ સર્જાયો હતો. શુક્રવારે રાત્રે મૃતદેહને સિવિલ લવાયો હતો. પીએમ રૂમની ચાવી ન હોવાથી પરિવાર ધક્કે ચડ્યું હતું. બાદમાં પીએમ રૂમનું તાળું તોડીને મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો. પરિવારના સભ્યોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તબીબોને સહકાર નહોતો અપાયો. નવી સિવિલ હોસ્પિટલ ખાતે શુક્રવારે રાત્રે રાવ સાહેબ રાવ પાટીલનો મૃતદેહ પ્રિયમ માટે લાવવામાં આવ્યો હતો. માઇગ્રેન અને લીવરની બીમારીથી પીડાતા રાવ સાહેબના મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવ્યો હતો. જો કે પીએમ રૂમની ચાવીને લઈને પરિવારને ધક્કે ચડાવવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે પરિવારના સભ્યોએ કહ્યું હતું કે 1.5 કલાકના અંતે સર્વન્ટે પથ્થર મારીને પોસ્ટ મોર્ટમ રૂમનું તારું તોડ્યું હતું, જેનો પરિવારે વિડીયો બનાવ્યો હતો. સાથે જ મેડિકલ ઓફિસર અને સિવિલ તંત્રએ સાથ સહકાર આપ્યો ન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. મૃત્યુ થયું પછી પીએમ રૂમમાં શું ઘટના બની તપાસ કરવામાં આવશે. જી સર, આપનું નામ? સર, આપનું નામ? ડીજી ને સર. જી સર, ડોક્ટર કેતન નાયક, આરએમઓ, નવી સિવિલ હોસ્પિટલ, સુરત. જી સર, શું ઘટના બની? રાવ સાહેબ પાટીલ નામનું જે પેશન્ટ છે એ ગુરુવારે બપોરે આવેલું, એમને દાખલ કરેલું, એને આલ્કોહોલિક સિરોસિસ હતું અને ત્યારે એમને ખૂબ જ બ્રેથલેસનેસ પણ હતી, એટલે એમને આપણે E3 વોર્ડમાં દાખલ કર્યું અને ત્યાં સાઈડ રૂમમાં એમની સારવાર ચાલતી હતી. ગઈકાલે બપોરે હું એમને મળવા પણ ગયેલો, સારું હતું. પછી એકદમ સડનલી રાત્રે એ એક્સપાયર થઈ ગઈ. અને રાત્રે જે ઘટના બની એ અંગે મારે અત્યારે ધ્યાન પર આવ્યું છે કે ચાવીને કારણે એમના રિલેટિવને કંઈક 1.5 કલાક વેઇટ કરવું પડ્યું એવી વાત મારે જાણવામાં આવી છે. તે અંગે અમે તપાસ કરી અને જે જવાબદાર વ્યક્તિઓ હોય કર્મચારી અધિકારી તેની સામે પગલાં લઈશું. સર, તાળું રાત્રે તોડવું પડ્યું હતું. હા, એટલે એ ચાવીનો કંઈક ડિસ્પ્યુટ થયેલો, રાત્રે ચાવી નહોતી મળી. એ અંગે મને અત્યારે જાણકારી મળી છે. ચાવી આમ સામાન્ય રીતે પીએમ રૂમમાં જ રહેતી હોય છે, પણ રાતના જે ફરજ પરના જે કોઈ કર્મચારી અધિકારી હતા એમને ખબર નહોતી કે શું થયું, એ તપાસનો વિષય છે. જાણકારી તપાસ કરીને જેની સામે જે કોઈ યોગ્ય પગલાં લેવા જેવા છે. કેમેરામેન મુકેશ ગુરવ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ની સુરત.